टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજ્યમાં તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે તેવા વાયદા તો અનેક વાર કરવામાં આવ્યા છે, પરંતુ તમામ જિલ્લામાં શું પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે તેવા સવાલ હવે ઉઠી રહ્યા છે। કારણ કે મહેસાણા જિલ્લાના હજુ અનેક એવા ગામો છે જ્યાં વાયદાઓ તો પૂરેપૂરા કરવામાં આવે છે પણ પાણી શુદ્ધ નથી મળી રહ્યું। જિલ્લાના 80 ગામ એવા છે જ્યાં ટેકનિકલ કારણોસર સરકાર પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકી નથી, અને આ ઉપરાંત 13 ગામના પાણીમાં પણ નાઇટ્રેટનું પ્રમાણ જરૂરિયાત કરતાં ખૂબ જ વધારે હોવાથી સામે આવી રહ્યું છે, જ્યાં નુકસાની શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે। તો બીજી તરફ 45 ગામો એવા છે કે જેને સ્વેચ્છાએ પાણી લેવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને એમાંય ખાસ કરીને મહેસાણા જિલ્લામાં પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વિશેષ હોવાને કારણે લોકો હાડકાના રોગનો શિકાર ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ પૂર્વે ધરોઈ અને નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવી હતી। આ યોજનાઓ કાર્યરત કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે તમામ ગામમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકાય, પરંતુ આટલા વર્ષોની મથામણ પછી પણ મહેસાણા જિલ્લામાં હજુ પણ 13 ગામ એવા છે કે જે નાઇટ્રેટવાળું પાણી પીવે છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે અને પાણી પુરવઠાના જે ડેટા છે તે મુજબ 601 ગામમાં પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત પાણી પહોંચાડવાનો કુલ ગામ છે 601 ગામ, અને તે પૈકી 474 ગામમાં પાણી પહોંચાડવાનો પાણી પુરવઠાની જે યોજનાઓ છે તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે 46 ગામ એવા છે કે જે સ્વૈચ્છિક રીતે આ યોજનાઓનું પાણી લેવા માટે તૈયાર નથી, તો 80 જેટલા ગામમાં ટેકનિકલ કારણોસર પાણી પુરવઠા બોર્ડ જે ધરોઈ અને નર્મદા જૂથ યોજનાનું જે પાણી છે તે પહોંચાડી શકી નથી। જ્યારે જે ગામમાં પાણી નથી પહોંચ્યું તે પૈકીના 46 ગામ છે, અને આ 46 ગામ એવા છે કે જેમાં તે પૈકીના 13 ગામમાં પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે। એટલે કે લોકો પીવાનું પાણી કે જે પાણી જીવન બચાવે છે તે જીવન બચાવતું પાણી લોકો જે પી રહ્યા છે તે હલકું ઝેર છે। ધીમે ધીમે આ લોકોનું જે પાણી પી રહ્યા છે તેમના જીવન ને આરોગ્ય સાથે ખતરનાક સાબિત થઈ રહ્યું છે। આમ છતાં 10 વર્ષની મથામણ પછી પણ મહેસાણા જિલ્લાની વાસ્તવિકતા એ છે કે મહેસાણા જિલ્લાના તમામ ગામમાં શુદ્ધ પીવાનું પાણી સરકાર નથી પહોંચાડી શકી। 601 ગામ છે મહેસાણા જિલ્લાના, અને હાલના ડેટા મુજબ 474 ગામમાં પીવાનું પાણી ધરોઈ અને નર્મદા જૂથ યોજના હેઠળ પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે બાકીના 46 ગામ એવા છે કે જે પાણી પુરવઠા યોજનાઓનું પાણી લેવા માટે સ્વૈચ્છિક રીતે તૈયાર નથી, એટલે કે તેમના ટ્યુબવેલ મારફતે તેઓ પીવાનું પાણી મેળવે છે, જ્યારે 80 ગામ એવા છે કે જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચી નથી શક્યું, અને 80 પૈકીના 13 ગામ એવા છે કે જેમના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળ્યું છે। આમ આટલા વર્ષોની મથામણ, કરોડો રૂપિયાનો ખર્ચો અને કરોડો રૂપિયાના બાકી બિલ વચ્ચે સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ વાસ્તવિકતા એ છે કે મહેસાણા જિલ્લાના તમામ લોકો હજુ સુધી શુદ્ધ પાણી નથી મેળવી શક્યા, કે મહેસાણા જિલ્લાના તમામ લોકો સુધી પીવાનું શુદ્ધ પાણી નથી પહોંચી શક્યું। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।